સ અવિભાજ્ય સંખ્યાઓ શોધો. નીચેની સંખ્યાના સ અવિભાજ્ય સંખ્યા શોધો. તો અહીંયા આપણે ચાર એક દાખલા ચલાવ્યા હતા. અહીંયા પાંચમા નંબરનો દાખલો આપણે આવ્યા હતા. દાખલો અહીંયા એવો છે, ઈ નંબરનો છે, 216 અને 215. ચલો 216 અને 215 બંને સંખ્યાઓ સ અવિભાજ્ય સંખ્યાઓ છે કે નહીં તે નક્કી કરો. તો આના માટે મિત્રો આપણે શું કરીશું, તો આ બે સંખ્યાઓનો અવયવ પાડીશું, પછી એમાંથી સામાન્ય કાઢીશું. જો બંનેમાં સામાન્ય એક સંખ્યા આવે તો આપણે કહીશું કે આ બંને એકબીજાના સ અવિભાજ્ય છે. પણ જો એક આવે અને સાથે સાથે બીજી સંખ્યા પણ સામાન્ય હોય તો કહી શકાય કે બંને સ અવિભાજ્ય નથી. તો સ અવિભાજ્ય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેમના સામાન્ય અવયવ માત્ર ને માત્ર એક જ હોય. ઓકે, તો એવી સંખ્યાઓને સ અવિભાજ્ય કહેવાય. તો આપણે અહીંયા આના અવયવ પાડીશું. તો અહીંયા હું દર્શાવું છું, તમે જોઈ શકશો. તો અહીંયા પ્રથમ આપણે 216 ના અવયવ પાડીશું. તો પ્રથમ એક તો આવશે જ, કારણ કે આપણે કોઈ પણ સંખ્યાને એક વડે ભાગીએ એટલે સંખ્યા પોતે જવાબ મળે. તો એકને 216 ભાગીશું તો 216 એકા 216, તો એક પણ અવયવ થશે, 216 પણ અવયવ થશે. બીજું જોઈ લઈશું મિત્રો, 216 ને હવે બે વડે ભાગીશું. તો અહીંયા એકમનો અંક 6 છે, માટે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો બે વડે નિશેષ ભાગી શકાય. તો આને બે વડે નિશેષ ભાગી શકાશે. તો અહીંયા 108 જવાબ આવશે. તો 216 ને બે વડે ભાગીશું એટલે 108, માટે બે પણ 216 નો અવયવ, 108 પણ એનો અવયવ થશે. હવે 3 વડે જોઈ લઈએ. તો અહીંયા 216 3 વડે ભાગી શકાય છે કે નહીં જોઈએ. તો એના માટેનો નિયમ છે, કોઈ પણ સંખ્યા હોય એને 3 વડે ભાગી શકાય છે કે નહીં નક્કી કરવા માટે એના અંકોનો સરવાળો કરવાનો, અને જો એને 3 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને ભાગી શકાય. તો 2 વત્તા 1 એટલે 3 ને 6 9, તો 9 ને 3 વડે ભાગી શકાય, 3 તરી 9. માટે 216 ને પણ 3 વડે ભગાતા હોવા જોઈએ. તો 216 ને આપણે 3 વડે ભાગીશું મિત્રો, બરાબર, એટલે તમને મળશે 72. ઓકે, તો અહીંયા 72 તમને જવાબ મળશે. આગળ જોઈ જઈશું મિત્રો, ને હવે આપણે 4 ભાગવાનો પ્રયત્ન કરીએ. તો આપણે જાણીએ છીએ કોઈ પણ સંખ્યા હોય એના એકમના દશકમાંથી બનતી સંખ્યા, એટલે એકમમાં 6 અને દશકમાં 1 છે. તો એકમ દશકની સંખ્યા 16 છે. જો 16 ને 4 વડે ભાગી શકાય તો 216 ને ભાગી શકાશે. તો 16 ને 4 ચોક 16 ભાગી શકાય છે. તો 216 ને આપણે 4 ભાગી શકીશું. તો 216 ભાગ્યા તમે 4 કરશો એટલે તમને જવાબ મિત્રો અહીંયા 54 મળશે. ઓકે, તો 4 વડે પણ આને ભાગી શકાશે. આગળ જોઈએ, 216 એને 5 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. તો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0 ને 5 હોય તો જ 5 વડે ભાગી શકાય, અહીંયા 6 છે માટે ભાગી શકાશે નહીં. 6 વડે જોઈએ, તો 2 વડે ભાગી શકાય છે, 3 વડે ભાગી શકાય છે, તો 6 વડે ભાગી શકાશે. કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય, તો 6 વડે ભાગી શકાય. તો 216 ને તમે 6 વડે મિત્રો ભાગશો એટલે તમને અહીંયા 36 મળશે જવાબ. કેટલો મળશે? 36. આગળ જોઈએ, 216 ને હવે આપણે 7 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. તો 7 વડે નહીં ભાગી શકાય, બરાબર, કારણ કે 7ની ચાવી હોતી નથી અને ભાગશો તો ભગાશે નહીં. 8 વડે નહીં ભાગી શકાય. 9 વડે ભાગવાનો આપણે પ્રયત્ન કરીએ. તો 9નો નિયમ એવો છે કે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરવામાં આવે 3ની જેમ, અને જો એને નિશેષ ભાગી શકાય તો 9 વડે ભાગી શકાશે. 2 ને 1 3, 3 ને 6 9, તો 9 ને 9 વડે ભાગી શકાય. તો 216 ને પણ 9 વડે ભાગી શકાતા હોવા જોઈએ. તો 216 ને તમે 9 વડે ભાગશો મિત્રો એટલે તમને જવાબ મળશે 24. તો 9 પણ એનો અવયવ થશે, 24 પણ થશે, 6 પણ થશે, 36 પણ થશે, આ બધા એના અવયવ બનશે. આગળ જોઈ લઈએ મિત્રો, 216 ને 10, તો 10 નહીં ભાગી શકાય, કારણ કે એકમમાં 0 હોય તો જ 10 ભાગી શકાય, 11 ભાગી શકાશે નહીં, કારણ કે એકમ
એકી સંખ્યાના સ્થાનો એટલે 2 ને 6 8 થશે અને બેકી સંખ્યા 1 થશે એટલે 8 ઓછા 1 એટલે 7 થશે 11 વડે નહીં ભાગી શકાય તો 12 વડે ભાગી શકાય છે તો 12 વડે મિત્રો ભાગવાનો પ્રયત્ન કરશો તમે એટલે તમને 216 ને 12 ભાગશો એટલે 18 જવાબ મળશે ઓકે તો 12 પણ અવયવ થશે 18 પણ અવયવ થશે તો અહીંયા મિત્રો આના અવયવ નક્કી થઈ ગયા છે બરાબર હવે 18 પછી તમે જોશો 24 તો 24 નવા 36 36 6 54 ગુણ્યા 4 72 ગુણ્યા 3 108 ગુણ્યા 2 216 ગુણ્યા એટલે હવે આગળ પ્રોસેસ કરવાની જરૂર રહેતી નથી ઓકે તો અહીંયા આપણે આને દર્શાવી દઈશું તો આ જે અવયવ મિત્રો મળે છે એ અવયવ આપણને આ અવયવ આપણને 216 ના મળે છે બરાબર તો 215 ના પણ અવયવ કયા હોય આપણે નક્કી કરવા પડશે તો 215 માટે આપણે લખીશું મિત્રો અહીંયા હું દર્શાવું છું ઓકે તો 215 તો પ્રથમ આપણે 1 વડે તો ભાગી જ શકાય એટલે 1 અને 215 બે તો અવયવ હોય ને હોય જ ઓકે હવે અહીંયા એકમની સંખ્યા આપણે જોઈશું તો અહીંયા 215 છે તો એકમનો અંક 2 4 6 8 શૂન્ય નથી તો 2 નહીં ભાગી શકાય 3 એ ભાગી શકાય જોઈએ તો 2 ને 1 3 ને 5 એટલે 5 અને 6 ને 2 8 થાય છે 3 એ ભાગી શકાશે નહીં તો 5 એ જોઈએ તો અહીંયા એકમનો અંક 5 છે એટલે 5 એ ભાગી શકાશે તો અહીંયા 5 એ ભાગશું એટલે તમને જવાબ મળશે 43 ઓકે પછી 43 ને ભાગી શકાશે 43 ગુણ્યા 5 એટલે 215 તો અહીંયા 215 ના મિત્રો આટલા જ ભાગ પડશે ઓકે હવે આપણે આગળ જોઈશું કે આના અવયવ હવે આપણે લખવા છે તો આપણે લખી દઈશું અવયવ માટે અહીંયા 216 તો 216 ના અવયવ કયા કયા છે જો 1 પછી 2 પછી 3 પછી અહીંયા 4 પછી 6 એટલે અહીંયા 6 અહીંયા 9 પછી 12 પછી 18 ઓકે પછી આગળ આવશે અહીંયા 24 36 54 72 108 અને છેલ્લે 216 તો તમે જોઈ શકો છો આના વધુમાં વધુ અવયવ તમે પાડી શકો છો અને જોઈ શકો છો ઓકે આગળ જોઈએ મિત્રો તો 215 ના અવયવ જોઈ લઈએ તો 215 ના અવયવ 1 5 43 અને ચોથું 215 આના ચાર અવયવ પડે છે હવે આપણે જાણીએ છીએ કે સઅવિભાજ્ય સંખ્યાઓ માટે બંનેમાંથી સામાન્ય કાઢીશું અને જો એક સામાન્ય વધશે તો આપણે કહી શકીશું કે આ બંને સંખ્યાઓ સઅવિભાજ્ય સંખ્યાઓ છે તો બંનેના સામાન્ય કાઢીશું મિત્રો તો 216 અને 215ના સામાન્ય તો અહીંયા એક તો મિત્રો બંનેમાં હોય જ એટલે એક તો આપણે લખીશું આ ઉપરાંત અહીંયા 2 છે તો આમાં 2 નથી આમાં 5 નથી બરાબર 43 તો અહીંયા 43 પણ નથી અને 215 પણ નથી તો અહીંયા મિત્રો એક જ સામાન્ય નીકળે છે તો એક સામાન્ય નીકળતા હોય તો આપણે કહી શકશો અવિભાજ્ય સંખ્યાઓ છે તો અહીંયા દર્શાવી દઈશું માટે અહીં લખ્યું છે માટે સઅવિભાજ્ય સંખ્યાઓ છે કોણ કોણ 216 અને 215 એ બંને સઅવિભાજ્ય સંખ્યાઓ છે કારણ કે તેમનો સામાન્ય અવયવ માત્ર એક જ મળે છે ઓકે જો એકથી વધારે મળતો હોય તો આપણે ન કહેત ઓકે તો દાખલામાં તમને ખબર પડી જશે આભાર આપનો આગળ મિત્રો બીજો દાખલો પણ આપણે જોઈ લઈશું અહીંયા એબીસીડી
ઈ અને એફ નંબરનો દાખલો છે, એફ નંબરનો દાખલો. અહીંયા 81 છે અને 16 છે, સ અવિભાજ્ય છે કે નહીં નક્કી કરો. તો પ્રથમ આપણે મિત્રો શું કરીશું, તો એના અવયવ પાડી દઈશું. બરાબર, તો અહીંયા 81 માટે પાડીશું, તો પહેલા તો 1 તો આવશે જ. એક આવશે મિત્રો, ઓકે. પછી 81 ને આપણે હવે બે ભાગીશું, તો બે ભાગી શકાશે નહીં, કારણ કે એકમમાં એક છે. ત્રણેય જોઈએ તો 8 અને 1 9 સરવાળો 9 થાય છે, 9 ને 3 ભાગી શકાય, માટે 81 ને ભાગી શકાશે. ઓકે, તો 81 ને ભાગીશું એટલે 27 તરી 81. આગળ જોઈશું મિત્રો, 81 ને 4 ભાગવાનો પ્રયત્ન કરીશું. તો 81 ને મિત્રો 4 ભાગી શકાશે નહીં, 5 નહીં ભાગી શકાય, કારણ કે એકમનો અંક 1 છે, 5 છે નહીં. 6 પણ ભાગી નહીં શકાય, કારણ કે 3 ભાગી શકાય છે પણ 2 ભાગી શકાતા નથી. તો અહીંયા 5 નહીં, 6 નહીં, 7 નહીં ભાગી શકાય, 8 નહીં, 9 ભાગી શકાશે. બરાબર, તો અહીંયા 9 9 81 થશે. ઓકે, હવે 9 પછી 10 11 12 પ્રયત્ન કરશો તો 27 ભાગી શકાય, 27 તરી 81, અને 81 ભાગી શકાશે. તો આના અવયવ મિત્રો આટલા બનશે. હવે આપણે 16 ના અવયવ જોઈ લઈએ, તો 16 ના અહીંયા અવયવ લખી દઈશું. તો પ્રથમ તો આપણે 1 × 16 તો લખી દઈશું. ઓકે, ત્યારબાદ 16 ને આપણે 2 ભાગવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા એકમનો અંક 6 છે એટલે 2 ભાગી શકાશે, 2 8 16. તો અહીંયા 2 અને 8 બંને એના અવયવ બનશે. ફરીથી આગળ જોઈશું, 2 પછીની સંખ્યા મિત્રો અહીંયા છે 3, તો 3 ને ભાગી શકાય કે નહીં, તો 6 અને 1 બંનેનો સરવાળો 7 થાય છે, 7 ને 3 નથી ભાગી શકાતા, માટે 16 ને ભાગી શકાશે નહીં. 4 ભાગીશું તો 4 4 16, તો અહીંયા 4 ને 4 એના 4 એના અવયવ આવશે. ઓકે, તો અહીં મિત્રો આપણે જોઈ શકીશું કે આટલે સુધી એના અવયવ આવે છે. તો 8 ના પછી જોઈશું, 8 2 16 એટલે 8 પણ આવી ગયા, 16 એકા 16 પણ આવી ગયા, તો અહીંયા આટલે સુધી એના અવયવ પડશે. આપણે પ્રયત્ન કરશું એટલે આપણને જવાબ આ રીતના મળે છે. આગળ જોઈશું મિત્રો, હવે એના અવયવ લખી દઈએ. તો 81 ના અવયવ અહીંયા 1 3, અહીંયા 9 9 બે વખત છે એટલે આપણે એક જ વખત લખીશું 9, પછી 27 અને છેલ્લે કયો આવશે 81, તો આના અવયવ બનશે. ઓકે, આવી રીતે મિત્રો અહીં નીચે આપણે 16 ના અવયવ લખીશું. 16 ના અહીંયા 1 2 4 4 બે વખત છે એટલે આપણે એક વખત લખીશું, પછી 8 16. ઓકે, તો આના અવયવ બંનેના અવયવ આપણે નોંધ્યા. હવે આપણે સ અવિભાજ્ય અવયવ માટે બંનેના સામાન્ય અવયવ કયા છે એ નક્કી કરવા પડશે. જો સામાન્ય અવયવ 1 મળશે તો આપણે કહી શકું બંને સંખ્યાઓ સ અવિભાજ્ય છે, અને જો 1 નહીં મળે તો સ અવિભાજ્ય નથી. તો બંનેમાં સામાન્ય 1 1 છે. ઓકે, તો અહીં લખીશું 81 અને 16 ના સામાન્ય 1 તો 1 છે. અહીંયા 3 છે આમાં નથી, આમાં 9 છે આમાં નથી, આમાં 27 છે આમાં નથી, આમાં 81 જ નથી. તો એક જ મિત્રો સામાન્ય અવયવ મળે છે. તો બે સંખ્યાઓના અવયવ પાડી એમાંથી સામાન્ય કાઢીને જો એક જ સંખ્યા મળતી હોય તો બંને સંખ્યાઓ એકબીજાની સ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો આ 81 અને 16 સ અવિભાજ્ય છે એવું સાબિત થાય છે. તો લખી દઈશું, માટે 81 અને 16 સ અવિભાજ્ય સંખ્યાઓ છે. ઓકે, તો દાખલામાં તમને ખબર પડી જશે. આભાર આપનો.